ગાતી મીઠડી લાગે સાકર નો પરસાદ રે ગોળની કાકરી ઘી માં પડેલી રેશ કન્યાડ રે લક્ષ્મી સદૈવ મંગલમ હાથ મૂકેને સઘળા રસ્તે અજવાળા ના સોનાની ના ચાંદીની એને બસ મનની માયા સૌના ભાગમાં કંકુ ચોખાનો તુલસી ક્યારો લક્ષ્મી સદૈવ મંગલમ લક્ષ્મી દીકરા તમે લોકો સાચવીને જજો હા અને દાદાજીની અસ્થિ વિસર્જન બધી પૂજાવિધિ સાથે કરાવજો હા મોમ જે કંઈ પણ પૂજાવિધિ હશે અમે કરીશું બધું મને બધું યાદ આવ્યું હોત તો સારું થાત હા દાદી એટલે ભલે યાદ ના હોય અસ્થિ વિસર્જન તો એમના હાથે થશે ને હા બેટા પણ કેવું અસ્થિ વિસર્જન અને કેવી વિધિ એક દીકરાને જ ખબર ન હોય કે ના હાથે ના સકા બાપને નહીં દાદી નહીં નહીં રડવાનું નથી સાજા સમા ઘરે આવી ગયા એ જ મોટી વાત છે દીકરા એમને બધું યાદ આવી જશે હા મોમ તું તો ડેડની હાલત જુએ જ છે ડેડને એ વિશે કંઈ પણ પૂછીએ છીએ તો તો એ પણ હજી મને લાગે છે કે પ્રદ્યુમનને બધું યાદ આવી જશે કારણ જાણે છે લક્ષ્મી કન્યાળ પગલાની છે એના લીધે તો આપણે પાછા ઘરે આવી ગયા તને સારું થઈ ગયું એ છોકરીમાં સચ છે ભલે એના અને જીગરના લગ્ન થઈ ગયા પણ એ રહેશે તો અહીંયા જ ને દાદી દાદી તમે તો જાણો છો કે હું અને લક્ષ્મી પિતા જે વીતી ગયું એ વીતી ગયું અરે માણસ જેવા માણસ ચાલ્યા જાય છે અને આપણે આપણે એનું અસ્થિ વિસર્જન કરતા રહીએ છીએ તારે પણ લક્ષ્મીને ભૂલવી જ પડશે મને મોડું થઈ ગયું જીગર અને સ્વીટુ ક્યાં છે એ તો એજન્ટના પાસે ગયા હતા ને ટિકિટ્સ લેવા માટે એક મિનિટ સ્વીટુ 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 શોધન એક મિનિટ શું થયું શ્રુતિ એક મિનિટ આજ
શ્રુતિ ભાભીના બાને શોધનના બાપા જોડે લગ્ન કરવા હતા. હા, પણ બાપુને તો બેનબા ગમતા હતા. એટલે શ્રુતિ ભાભીના બા ખુન્નસ ખાઈને રહી ગયા હશે. ખબર નહીં મને કેમ એવું લાગે છે કે શ્રુતિબેનના મમ્માએ જ એમને દગો. હા, વાત તમારી સાવ સાચી છે. એ તો ધક્કો બોકો મારી દેવા છે. મને પણ એવું લાગે છે. મને શ્રુતિબેનના મમ્મા પર જરાય ભરોસો નથી. એ તો શ્રુતિ ભાભીના બાપાને નહીં. એ કઈ પણ કરે એવા છે. હા, પણ હવે આપણે શું કરી શકીએ? આ શોધનના બાપા મોઢામાંથી કઈ ફાટે તો ખબર પડે. પણ એમના મગજમાંથી તો બધું ભૂસાઈ ગયું છે. પણ એમની યાદ શક્તિ પાછી લાવી કેવી રીતે? તે દિવસે જેવું બન્યું હતું તમે કામ કરશો. શું? તમારે મારો જીવ લેવાનો છે. શું? મને બોલાવ્યો મમ? હા બેટા. શોધન બેટા, તું તો જાણે છે ને કે લક્ષ્મી અને જીગર પાંચ પૈસાને પણ અડશે નહીં. એ લોકોના લગ્નમાં પણ આપણે સરખી રીતે વ્યવહાર ન કરી શક્યા. અને આપણે કંઈ આપશું તો પણ એ લેશે નહીં. પણ દીકરા, આપણે તો વ્યવહારમાં ઉભા રહેવું પડે ને. તમે લોકો કાલે મહેસાણા જઈ રહ્યા છો તો જીગરની મોટી બેનને આ ઘરેણાને કપડાં આપજો આપણા બધા તરફથી. મોમ, દાદી, હું પણ માનું છું કે વ્યવહારમાં ઉભા રહેવું જોઈએ. પણ સાચી વાત એ છે કે અમે મહેસાણા જઈ જ નથી રહ્યા. મારી અને લક્ષ્મીની આ વાત નથી મમ. હું કેમ તને સમજાવું? હું નથી માનતો કે એ બંને પરણી ગયા છે કે પતિ પત્ની છે. હું નથી માનતો. શોધન, તારે લક્ષ્મીને ભૂલવી જ પડશે. કારણ કે જીગર અને લક્ષ્મી પતિ પત્ની છે. જીગર અને લક્ષ્મીએ લગ્ન કર્યા છે. વાત મારા પ્રેમ કે વહેમની નથી મમ. આ કેવા લગ્ન જેની ના આપણને ખબર પડી, ના જીગરના મમ્મી પપ્પાને. દીકરા, તમે લોકો કાલે મહેસાણા તો જઈ જ રહ્યા છો ને? જીગર અને લક્ષ્મી મહેસાણા નહીં જાય, લખી રાખતું મમ. જો એ મહેસાણા જાય તો જીગરના મમ્મી પપ્પા આગળ એમને સાચું બોલવું જ પડે. અરે સાચી વાત એ છે કે એ બંને કોઈ લગ્ન નથી કરે. એ બંને જો લગ્ન કર્યા હશે તો મહેસાણા જશે, જોઈ લેજે. અને એમને લગ્ન નહીં કર્યા હોય ને તો આજે રાત્રે કંઈ ને કંઈ એવું બહાનું કાઢશે કે આવતીકાલે સવારે મહેસાણા જવાનું અટકી જાય. મને એમ છે કે એ બંનેના લગ્ન થાય. એ પણ એમનું ઘર માંડીને બેસે. પણ હું એ વાત માનવા તૈયાર નથી કે એ બંને પરણી ગયા છે, એ બંનેના લગ્ન થઈ ગયા છે. એ કોર્ટના કાગળિયા પણ ખોટા છે અને જીગર અને લક્ષ્મી પણ. મારી વાત ખોટી પડે તો જોઈ લેજો તમે બંને કે એ બંને આવતીકાલે સવારે મહેસાણા જવા માટે તૈયાર થાય છે કે આજે રાત્રે કંઈક એવું કરશે જેથી મહેસાણા જવાનું અટકે. જોઈ લેજો તમે બંને.
પહેલા માસી સારા હતા. બિચારાના વર ગુજરી ગયા તોય બીજી વાર લગ્ન ના કર્યા. બોલો, મને કે એક ભૂલ બે વાર ના કરાય. રોવા જેવો થઈ ગયો તો હું. શોધને બીજી કરી, લોચા થઈ ગયા. લક્ષ્મીએ બીજી વાર લગ્ન કર્યા, બીજાના લોચા કરી નાખ્યા. ને હું મારા બા બાપુનો એક નો એક મેં બીજી કરી. લાઈફ કઢી જેવી થઈ જાય છે. ના મીઠી લાગે ના ખાટી. તો તમે ઘરના છો એટલે કાઢું છું, ભૈયા વરાળ કાઢું છું. કાકા યાદ છે ને, કાલે આપણે બધાએ મેવાણા જવાનું છે. એટલે ખરેખર ભરાઈ ગયો છું હું યાર. બા બાપાને કેવા જઈશ તો શોધન એને ખબર પડી જશે. અને આ બધું છે ને તમારી છોડી લક્ષ્મીના કારણે થયું છે. ખરેખર લોહી પી જાય છે તમારી છોડી. માણસ ઉનાળામાં કેરી ખાય, પટેલ ખાય. મને તો આજે એવું ખુન્નસ ચડ્યું છે, એવું ખુન્નસ ચડ્યું છે કે એમ થાય છે લક્ષ્મીને પતાવી જ નાખું. લઈ જઈને એમને ધક્કો મારી દઉં અને પછી જોર જોરથી બૂમ પાડવા લાગુ. હાય હાય ડિયોર, આ જોરથી પવન આવ્યો અને લક્ષ્મી ઉડી ગયા. એવું મન થાય છે, એવું મન થાય છે કે આજે તો ડિયોર બહુ હોય તો એમના ઘરની લગ્ન મારી સાથે કરે છે અને ગામડે થી શોધની અને માફ કરજો. તમે ઘરના છો એટલે તમને આ બધું કીધું. તમે કોઈને કહેતા નહીં પાછા. નથી માનતો હું, માનવામાં જ નથી આવતું. જાણું છું, હું જાણું છું લક્ષ્મી. અરે જેની પ્રાર્થનાઓમાં મારા સિવાય કોઈ બીજાનું નામ નથી હોતું, એમની જિંદગીમાં કોઈ બીજું કેવી રીતે હોઈ શકે? જૂઠું બોલી રહ્યા છે કે એમણે અને જીગરે લગ્ન કર્યા છે, એ માનતો હું. પણ એ બંને કેમ? સાંભળો સાંભળો, તમે સાંભળો, બચાવી લો એને, બચાવી લો તમે. શું? જીગર લક્ષ્મી નો જીવ લઈ લે છે એમ? હા હા, એને કહ્યું મને, એને લઈ જશે ને ઉપરથી ધક્કો મારી દેશે. જીગર લક્ષ્મી માટે કોઈ બીજાને મારી નાખે, કા તો જીવ આપી દે, પણ લક્ષ્મીને કાઈ ન કરે. પણ એને મને કહ્યું કે હા, મહેસાણા મહેસાણા જઈશું તો ફસાઈ જઈશું આપણે બધા. ઓહ, તો આ વાત છે. હું જાણતો હતો કે આવું થવાનું છે, હું જાણતો હતો. કોઈ ને કોઈ બહાને આ બંને મહેસાણા જવાનું ટાળશે, હું જાણતો હતો. પછી મને ખબર જ હતી કે બંને આવા કોઈ નાટક કરશે. અરે પણ લક્ષ્મીને કઈ, લક્ષ્મીને કઈ નહીં થાય. અરે નહીં જીગર, લક્ષ્મીને કઈ કરશે તો? એ બંને એ જ ઈચ્છે છે કે કોઈ ને કોઈ વાતે તમાશો થાય, કોઈ ને કોઈ વાતે મહેસાણા જવાનું અટકે. જે વાતે જૂઠું બોલી રહ્યા છે એ પકડાઈ ના જાય એટલા માટે. અરે નહીં, સાચું કહું છું, એ લક્ષ્મીને હવે હું એમની કોઈ વાતમાં આવવાનો નથી. બચાવવાના એમને હોય જેમનો જીવ સાચે જોખમમાં હોય. અરે પણ અમે પણ ટેન્શન નહીં કરો, કઈ નહીં થાય લક્ષ્મી. અરે તમે બાપુને ડરાવીને તો આવ્યા છો ને, એ અહીં સુધી આવી જશે ને? અરે જો એ કાકા છે, કોઈ ટપાલ નહીં કે પોસ્ટ કરી અને ફરતા ફરતા આવી ગયા. અરે લક્ષ્મી તમે યાર સમજો ને દિયોર,
એમની યાદશક્તિ પાછી આવી જાય તો સારું જ છે. એ આપણો કાકા છે, પણ એમની યાદશક્તિ પાછી ના આવે અને આપણી જતી રહી તો જુઓ. આપણે છે ને થોડું થોડું ટ્રાય કરશું, પણ જો એમની યાદશક્તિ પાછી ના આવી ને તો રહેવા દેજો. માસીની અટલી તો નીકળી જ ગઈ છે, બાકીની બી નીકળી જ જશે. પણ માથે જે ઋણ છે એને ઉતાર્યા વિના આખું આપણું જીવતર કેમ નીકળશે? લોહીના સંબંધ કરતા વાલના સંબંધોના ઋણ મોટા. નહીતર તમે અત્યારે મારી સાથે ના ઉભા હોત. જુઓ બાપુ આવી રહ્યા છે, બાપુ આવી રહ્યા છે. તમે તૈયાર છો ને? હા તૈયાર છો ને તમે? જુઓ જે દિવસે અકસ્માત થયો હતો એ દિવસે બાપુ અને શ્રુતિબેનના મમ્મી પપ્પા સાથે હતા, અને બાપુ અને શ્રુતિબેનના મમ્મા વચ્ચે કંઈક તો એવું બન્યું હશે જે બાપુ શ્રુતિબેનના મમ્મા સાથે લગ્ન નહોતા કરી શક્યા, બરાબર? કારણ કે એ બેનબાને પ્રેમ કરતા હતા, અને અને કદાચ એ જ વાતે આઈલા લવ ટ્રાયંગલ બાપુ આપણને જોઈએ છે. તમારે એ જ રીતે ઝઘડવાનું છે જે રીતે શ્રુતિ ભાભીના બા અને શોધનના બાપા ઝઘડ્યા હશે. ઝઘડો કોની જોડે? મારી જોડે. ઝઘડો ઝઘડો જલ્દી. લુચ્ચી જૂઠા છો તમે, સાવ જૂઠા. તમે તમે એવું વિચારી પણ કેમ લીધું? બાપુ સાંભળી રહ્યા છે. અરે જો મને પહેલેથી ખબર હોત ને તો મેં તમારી જોડે પ્રેમ જ ના કર્યો હોત. એક વાર લક્ષ્મી એક વાર મને કહી દીધું હોત કે તમે મને પસંદ નથી કરતા તો કલ્પના ડોન્ટ ફોરગેટ વી આર જસ્ટ ફ્રેન્ડ્સ ઓકે. પણ મેં તને ફ્રેન્ડ નથી માન્યો પ્રદ્યુમન. એક મિનિટ કલ્પના, મારા પણ લગ્ન થઈ ગયા છે ને તારા પણ. તમે સારા માણસ છો, પણ મેં ક્યારે તમારા માટે એવું નથી વિચાર્યું. હું તમને પ્રેમ કરતી જ નથી, તમે બસ માત્ર મારા ભાઈબંધ છો, ભાઈબંધ. I really love you પ્રદ્યુમન. નહીં તું હજુ તને બહુ પ્રેમ કરું છું. મારી વાત સમજ કલ્પના. હા આ પાપ છે, અને મેં તને ક્યારે પ્રદ્યુમન નહીં. કોઈ એક માણસ જે હૈયાને અડે છે, જે આંખોને વિના કારણે જ ભીંજવી જાય, પામવાની જીદ હોય એ પ્રેમ નહીં. આપણે આપણું સર્વસ્વ બીજાને સોંપી દઈએ એનું નામ પ્રેમ, જે મેં તમને ક્યારે કર્યો જ નથી. સમજો છો ને તમે? ક્યારે નહીં. હું જાણતો હતો લક્ષ્મી કે તમે લગ્ન નહીં જ કરો. આ બધું નાટક તમારું, જીગર તમને મારી નાખશે એમ. હા શ્રુતિ બોલ. ના બસ બસ એમ જ ડિસ્ટર્બ છું, કોઈ જરૂર નથી આવવાની. આઈ મીન ઉતાવળ નહીં કર. અરે અરે નથી જઈ રહ્યા મહેસાણા. ના આપણે કોઈ નથી જવાનું મહેસાણા. તું શાંતિથી આવજે રે મમ્મા સાથે.